નમસ્કાર, હું છું વિધાતા અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો ખાસ કાર્યક્રમ વાયરલનો વાયરો. ઇન્ટરનેટની દુનિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી સોશિયલ મીડિયાએ તરખાટ મચાવ્યો છે, ખાસ કરીને વાયરલ થતા વિડીયોઝે. અમે તમને એવા કેટલાક વિડીયોઝની સાથે ગજબના વ્યક્તિઓ સાથે પણ મુલાકાત કરાવીશું, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તો ચાલો શરૂ કરીએ ખાસ કાર્યક્રમ વાયરલનો વાયરો. જ્યારે દિમાગમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનો વિચાર આવે તો દુનિયા સમક્ષ અનોખો કારનામો બહાર આવે છે કે જેને જોઈ કોઈ પણ ચોંકી ઉઠે. તો તમને પણ કરાવીએ અમેઝિંગ એક્સપિરિયન્સ. અદ્ભુત અને અવિશ્વસનીયના સફરમાં આવો આજે જઈએ ઉત્તર પ્રદેશની રાજધાની એટલે કે અદબ અને તહેઝીબના શહેર લખનૌમાં. મિયાં આદાબ, મુસ્કુરાઈએ કે આપ લખનૌ મેં હૈ. આખી દુનિયામાં નવાબોના શહેર તરીકે જાણીતું છે આપણું લખનૌ. જે રીતે લખનૌએ નવાબી શાનો શૌકતને સંભાળીને રાખ્યું છે, બિલકુલ એ જ રીતે નવા જમાનાની રફતાર સાથે પણ કદમ તાલ કરતું આવ્યું છે આ બેમિસાલ શહેર. અને આ જ નવા વિચારોને દર્શાવતી કેટલીય અનોખી તસવીરો તમને અહીં જોવા મળી જશે. અદબ અને તહેઝીબની સાથે સાથે આ શહેરની એક ઓર ચીજ એવી પણ છે જે દુનિયાભરમાં મશહૂર છે, અને એ છે ઝાયકા એટલે કે ટેસ્ટ. અને હવે આપને બતાવીએ આ જ ઝાયકાથી જોડાયેલી એક હેરાન કરી દે એવી તસવીર. અને એના માટે તમારે અમારી સાથે આવવું પડશે લખનૌના ગોમતીનગરના પત્રકારપુરમમાં. જેલના કપડા પહેરેલો આ માસૂમ ચહેરાવાળો નવયુવક જેલના સળિયાની પાછળ શું કરી રહ્યો છે? આખરે એણે એવો કયો જુર્મ કર્યો છે કે જેના કારણે તે સળિયાની પાછળ છે? શું તેની માયુસી પાછળ કોઈ ચોંકાવનારી હકીકત છુપાયેલી છે? અરે સવાલોના સફરને જરા રોકો તો જનાબ. ના તો આ શખ્સે કોઈ જુર્મ કે ગુનાહ કર્યો છે, કે ના તો એ આ સળિયા પાછળ કોઈ સજા કાપી રહ્યો છે. પણ આ તો અહીં સજાના બદલે ઝાયકાની મજા લેવા માટે આવ્યા છે. જી હા, આ કોઈ જેલ નથી, પણ આ તો છે જેલ કેફે. અને આ જ અજબ ગજબ કેફેમાં આપનું પણ છે હૃદયપૂર્વક સુસ્વાગતમ એટલે કે વેલકમ ટુ ધી જેલ કેફે. કેમ પડી ગયા ને હેરતમાં? જરા ધ્યાનથી જુઓ, જેલ જેવા જ સળિયા અને ઇન્ટિરિયર વાળું આ એક કેફે જ છે. અહીં જ્યાં પણ તમારી નજર પડશે તમને બિલકુલ એવો જ અહેસાસ થશે કે જાણે તમે જેલની અંદર છો. ये कॉन्सेप्ट जो है ये बड़े भाई मिस्टर प्रदीप मिश्रा का सोचा हुआ है, और सारी चीज़ें उन्होंने ही अपने जो क्रिएटिव माइंड से सब सोचा और सब कुछ उन्होंने इम्प्लीमेंट किया. फिर कैफे तो तमे घना जोया हशे, પણ જેલના સળિયાની અંદર કેબિનમાં બેસીને ખાવા પીવાનો વિચાર આજ સુધી કદાચ કોઈના ઝહેનમાં નહીં આવ્યો હોય. અજબ ગજબ થીમ પર બનેલા આ કેફેનો કોન્સેપ્ટ ખરેખર અમેઝિંગ છે. જરા વિચારો, ક્રિએટિવિટીનો એક અજુબો જ તો કહી શકાય આ જેલ કેફેને. આછી પાતળી રોશનીમાં લાંબા કોરિડોરમાં બેરક જેવા લુક સાથે કેબિન બનેલી છે. સળિયા પર બકાયદા હથકડી પણ જોવા મળી રહી છે, એટલે એન્જોય કરવું તો દૂરની વાત છે, પણ અહીં તો પગ મૂકતા જ લોકો રોમાંચિત થઈ ઉઠે. પણ આ જેલ એવી છે કે જ્યાં સજા નહીં પણ મળે છે મજા. ભલે કેફેનું ઇન્ટિરિયર અનોખું હોય પણ સાથે આરામદાયક પણ છે. Stop, 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 stop
ભાઈ અમને તો એક જ વાતની હેરાની થઈ રહી છે કે આ જેલ કેફેમાં ખાવા પીવાનો ઓર્ડર ભલા કઈ રીતે નોટ થતો હશે. બેરક નંબર 5 કેદી નંબર 548 નો ઓર્ડર છે ફલાણા ફલાણા, અને પછી ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે અહીં માણવામાં આવે છે દાવતની મજા. ભાઈ જેણે પણ આ જેલ કેફે વિશે સાંભળ્યું કે જોયું હશે એ તો એન્ટ્રી કરતા જ શોક થઈ ગયા હશે કે આ શું, દાવતના બહાને પહોંચાડી દીધા બડે ઘર મે. જો કે અહીં વ્યક્તિ સજા ભોગવવા માટે નથી આવતો, પણ એક વાર જીભે ચાખી લીધેલું અહીંનો જાયકો વારંવાર અનુભવવા માટે આ અનોખા માહોલ માં આવતો રહે છે. કે 7 મહિને લગ ગયે ઇસકો બનાને મે પૂરા કમ્પ્લીટ કરને મે, ઓર ફિર યે જો બહાર કી આપ અદાલત દેખ રહે હૈ જો અદાલત કે ઉસ પે બનાયા ગયા હૈ ઇસકો હમ લોગો ને 31st ઓફ ડિસેમ્બર કો ઓપન કિયા હૈ ઓર ઉસકે બાદ સે પહેલે યે ચેન્જ થા થોડા બટ યે ઉસકે બાદ માઇન્ડ મે આયા કી બગલ મે કુછ ઓપન ભી હોના ચાહિયે ક્યુંકી ઓપન એયર ભી બહોત લોગ પસંદ કરતે હૈ તો વો ઓપન એયર ફિર હમ લોગો ને 31st ઓફ ડિસેમ્બર કો ઓપન કિયા થા. તો જતા જતા આપના માટે પેશ કરી દઈએ એક હિટ ફિલ્મ નો ડાયલોગ. અર્જ કિયા હૈ હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ, પણ હેરાન કરી દે તેવી આ જેલ જોઈને અને એની સફર કરીને અમે તો એટલું જ કહીશું કે નયે જમાને કે નવાબ હૈ ઓર ઉસ જેલ કેફે કે બંદી હૈ જે ખરેખર છે અજબ પણ અને ગજબ પણ. માણસની પ્રતિભાની પહોંચની બહાર કદાચ જ એવું કોઈ કારનામું હશે જેને અંજામ નહીં આપવામાં આવ્યો હોય, અને જ્યારે નાની ઉંમરમાં કોઈ લાડલી દીકરી એવું અનોખું કારનામું કરી બતાવે જે ભલભલા ધુરંધરોને હેરાન કરી જાય તો માનશો ને ગર્લ પાવરનો દમ. ચાલો આપની મુલાકાત કરાવીએ આવી જ એક અમેઝિંગ સુપર ગર્લ સાથે. અજબ દુનિયામાં ટેલેન્ટની કોઈ કમી નથી. માણસના ઈરાદા જ્યારે કંઈક અલગ કરવાનું મન બનાવી લે ત્યારે કેટલાક આશ્ચર્યજનક કારનામાઓ સાકાર થઈ જાય છે. કારનામાઓની એક અદ્ભુત તસવીર બતાવવા માટે રેસિંગ ટ્રેકથી આપને સીધા લઈ જઈએ ઝડપ અને રોમાંચના એક બીજા ખેલના મેદાનમાં. ખચાખચ ભીડથી ભરેલું સ્ટેડિયમ અને બધાની નજર ટકેલી છે ટ્રેક પર. રોમાંચનો આ નજારો તમે હોર્સ રાઇડિંગમાં ચોક્કસપણે જોયો હશે, જ્યારે વીજળીની ગતિથી પણ વધુ ઝડપે રાઇડર્સ પોતપોતાના ઘોડાઓ સાથે આગળ વધે છે. ચાલો હવે તમને આશ્ચર્ય અને અસાધારણ ટેલેન્ટ બતાવવા લઈ જઈએ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં. જે રીતે નાની ઉંમરનો વિરાજ પોતાના અમેઝિંગ ટેલેન્ટથી દેશ દુનિયાને ચોંકાવી રહ્યો છે, તેવી જ રીતે ઇન્દોરની રહેવાસી પરિધિ જોશીનું ટેલેન્ટ પણ કંઈક ઓછું ચોંકાવનારું નથી. હવે કોઈ જરા એ તો બતાવી દે કે આજકાલની જનરેશનને શું થઈ ગયું છે જે આટલી નાની ઉંમરમાં આટલા મોટા કારનામાઓને અંજામ આપવામાં લાગી જાય છે. પોતાના નામની જેમ જ પરિધિના ટેલેન્ટની રેડિયસમાં એક એવો અનોખો શોખ આવે છે જે જોનારને શોખ આપે છે. તો તમે પણ થઈ જાઓ તૈયાર, કારણ કે હેરાન કરવાની તૈયારીમાં લાગી ગઈ છે પરિધિ. ભલે છોકરીઓ આજે દરેક ફિલ્ડમાં કરિયર બનાવી રહી હોય, પરંતુ હોર્સ રાઇડિંગ જેવી રોમાંચક રમતમાં પરિધિ જેવી ઓછી ઉંમરની છોકરીઓને જોવું સાચે જ એક અજાયબી છે. એઝ બીંગ અ એનિમલ લવર, ઇટ્સ લાઈક કે ઉનકે સાથ રહેકર ઉનકો સમજના ઇટ્સ માય પેશન. ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર બનવાની તમન્ના પહેલા જ પરિધિના કુમળા મનમાં હોર્સ રાઇડિંગનો શોખ જે જગ્યા બનાવી દીધી હતી. આટલી નાની એવી વયમાં તાકાત અને હિંમતના ખેલ પર પસંદગી ઉતારી પરિધિએ બધાને અચરજમાં નાખી દીધા. જૈસા યે કર રહી હૈ આજ કી ડેટ મે જો ઇવેન્ટિંગ ઓર શો જમ્પિંગ વો માઇન્ડ બ્લોઇંગ હૈ. પરિધિના આ અનોખા ટેલેન્ટનો એક એવું પણ પાસું છે જેને સાંભળીને કોઈનું પણ મોં આશ્ચર્યથી ખુલ્લું રહી જશે. વાસ્તવમાં પરિધિ વેલ ટ્રેન્ડ ઘોડાઓ કરતા
અડિયલ ઘોડાઓ પર જ સવારી કરવાનું વધારે પસંદ કરે છે. ઘોડો ગમે તેવો હોય, શાંત, તેજ તર્રાર, અડિયલ, મેચ્યોર કે યંગ, બધાને ખૂબ જ શિફતતાપૂર્વક કાબુમાં કરી લે છે પરિધિ. અડિયલ ઘોડો મેં એક એસી પાવર હૈ જો વો ગલત ડિરેક્શન મેં યુઝ કર રહે હૈ. અગર ઉસ ચીજ કો પ્યાર સે સહી ડિરેક્શન મેં યુઝ કરો તો આપકા સ્ટ્રેન્થ ઓર ઘોડે કા પાવર બહોત અચ્છી તરીકે સે યુઝ કર સકતે હો આપ. લગભગ 4 વર્ષ પહેલા શરૂ થયેલા પોતાના આ અનોખા શોખને પરિધિએ ખૂબ જ મહેનત અને લગનથી જોરદાર ધાર આપી. સૌથી મહત્વની વાત તો એ છે કે ડરને માત આપીને પરિધિએ ઝડપ અને રોમાંચના નવા આયામ હાંસલ કર્યા અને આજે નેશનલ લેવલ પર પોતાની ધાક જમાવી રહી છે. ઘોડો કે પ્રતિ ઇસકા લગાવ ઇતના હૈ કે ઘોડા અડિયલ હો, શાંત સ્વભાવ કા હો, મેચ્યોર્ડ હો યા યંગ હો, હે ના, એક બાર અગર ઇસકો કોઈ ભી એસા મોકા મિલતા હૈ કે મુજે રાઇડ કરના હૈ તો વો રાઇડ કરકે ઉસકો અપને કંટ્રોલ ઓર કાબૂ મે લાકે હી હે ના અપને આપ મે શાંતિ પાતી હૈ. ઢીંગલા ઢીંગલી રમવાની ઉંમરે જ પરિધિને એડવેન્ચરથી ભરપૂર રમત સાથે પ્રેમ થઈ ગયો હતો, જે ધીરે ધીરે જનૂનમાં બદલાઈ ગયો અને પછી પોતાની અનોખી પ્રતિભાથી ત્યાં ફિલ્ડમાં નામ કમાવી ચૂકી છે અને આજે તેના અચીવમેન્ટ્સ પર તેની ફેમિલી પણ પ્રાઉડ ફીલ કરે છે. પહેલે શરૂ મેં જબ ચાલુ કિયા થા આજ સે 4 સાલ પહેલે તબ મુજે ખુદ કો ભી લગતા થા કે પતા નહીં ક્યા કરકે આયેગી ગ્રાઉન્ડ મેં હું, પર ઉસકે બાદ અબ મેં ખુદ કોન્ફિડન્ટ રહેતી હું, હા યે કુછ અચ્છા કરકે આયેગી. હોર્સ રાઇડિંગમાં અડિયલ અને બેકાબુ ઘોડાઓની વાત સાંભળતા જ મોટા મોટા રાઇડર જ્યારે કાન પકડીને તોબા પોકારી જાય ત્યારે તેના પર કંટ્રોલ કરીને પરિધિ જે રીતે પોતાના અમેઝિંગ ટેલેન્ટથી ધૂમ મચાવી રહી છે, આ ગર્લ પાવર અને જીગરને સલામ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાયરલના વાયરામાં હવે આપને બતાવીએ હરિયાણા રોડવેજની બસનો એવો વિડીયો જે જોઈને તમે એમ કહેશો કે ઇટ્સ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા થકી મુસાફરો પોતાની મંજિલ સુધી પહોંચી શકે તે માટે વિવિધ સરકારી બસો ફાળવવામાં આવી છે અને સરકાર પણ લોકોને વધુમાં વધુ સુવિધા આપવાની વાતો કરી રહી છે અને એટલે જ તો મેટ્રો અને બુલેટ ટ્રેન યોજના પણ અમલમાં આવી રહી છે. જો કે હવે અમે આપને એક એવી બસ બતાવીશું જેમાં બસમાં લોકોની ભીડ વચ્ચે કન્ડક્ટર કેવી રીતે પસાર થાય છે. જુઓ આ દ્રશ્યો જોયા ને, શું આજ પહેલા તમે બસમાં આવું પણ થઈ શકે તેવું વિચાર્યું હતું? પણ હરિયાણામાં બસમાં કંઈક અલગ દ્રશ્યો સર્જાયા. જી હા, હરિયાણામાં રોડવેજની બસના આ કંડક્ટરને જુઓ. આ કંડક્ટર મહાશયનું મગજ પણ જબરું દોડે છે. બસમાં આટલી ભીડ વચ્ચેથી કેવી રીતે પસાર થવું તે બખૂબી જાણતું લાગે છે આ કંડક્ટર. જરા ખસો તો, મારે આગળ જવું છે. ઓ ભાઈ, ઊંઘી ગયા. ઓ ભાઈ, થોડી જગ્યા આપો તો, તમારી ડોકી થોડી દૂર હટાવો તો, મારે જવું છે. આમ સીટ પર ચઢી ચઢીને કંડક્ટર કેવી જબરી રીતે બસમાં પસાર થઈ રહ્યા છે નહીં? અને લો, આટલી ભીડમાં બેગની સાથે આગળ પહોંચી ગયો આ કંડક્ટર. આપણે સૌ બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છે ત્યારે કંડક્ટરને જોઈને તો એટલું જ કહી શકાય, ઇટ્સ ઓન્લી હેપન્સ ઇન ઇન્ડિયા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વાંસળીના મીઠા સૂર જ્યારે હવાની પાંખો પર સવાર થઈને આપણા કાનમાં પડે છે ત્યારે સીધા જ દિલમાં ઉતરી જાય છે. સંગીત પ્રેમીઓએ એકથી એક ચઢ્યા હતા કલાકારોના વાંસળી વાદનને સાંભળ્યું હશે, પરંતુ હવે અમે જે આપને બતાવવા જઈ રહ્યા છીએ તે કોઈ અજુબાથી કમ નથી. કહેવાય છે કે સંગીતમાં એ તાકાત હોય છે કે જે ન માત્ર મૂડને ચેન્જ કરી દે પરંતુ દરેકના દર્દને પણ દૂર કરી દેતી હોય છે. માત્ર કલ્પના કરો અને આંખો બંધ કરો અને સંગીતનો અનુભવ કરો જે આપણા હૃદય સુધી પહોંચી રહ્યો છે. કેટલાક દિવસો પહેલા અમે આપને બિહારના લખીસરાયમાં રહેવાવાળા ગોરેલાલ કવ્વાલ એટલે કે બાંસુરી બાબાના અનોખા બાંસુરી વાદન સંભળાવ્યું હતું અને બતાવ્યું હતું. અનોખું એટલા માટે કેમ કે બાંસુરી બાબા મોની સાથે સાથે નાકથી પણ બાંસુરી વગાડે છે.
હવે બિહારમાં તો બાંસુરી બાબાના અજબ ગજબ ટેલેન્ટના મુકાબલે કોઈ જ નથી, પરંતુ ઉત્તરપ્રદેશમાં એક શખ્સ બાંસુરી બાબાનો છે કોમ્પિટિટર, કે જે નાકથી બાંસુરી વગાડે છે અને સૌને ચોંકાવે છે. આ અદ્ભુત કલાના દર્શન કરવા માટે જઈશું યુપીના શહેર સહારનપુર. સહારનપુરના રહેવાસી ઠાકુર બિજેન્દ્રસિંહ ખૂબ જ ધાર્મિક વિચારવાળા માણસ છે અને આવી અસાધારણ પ્રતિભાના માલિક પણ છે કે જેને જોઈને બધા જ થઈ જાય હેરાન. આમ તો બાંસુરી બાબા અને ઠાકુર સાહેબ બે અલગ અલગ જગ્યાઓથી સંબંધ ધરાવે છે, પરંતુ છે તો માનવ અને બંનેનો હુનર એક જ છે અને તે પણ એક અજુબો. કેમ થઈ ગયા ને અમેઝ? જી હા, આપ બિલકુલ બરાબર જોઈ રહ્યા છો. આ મીઠી મીઠી તાન જે આપ સાંભળી રહ્યા છો તે બાંસુરી ઠાકુર સાહેબ પોતાની નાકથી વગાડે છે. આ તો છે તેમની અદ્ભુત પ્રતિભા, જેને જોઈને બધાના જ મોં ખુલ્લા રહી જાય છે. સાચું કહીએ તો આજ દિન સુધી એકથી એક કલાકાર જે બાંસુરી વગાડતા હોય છે, પરંતુ મોની જગ્યાએ નાકથી બાંસુરી વગાડવી ખરેખર તે એક કમાલ છે. मेरी उम्र बढ़ने लगी थोड़ी थोड़ी सी, और मैं एक दिन अपने खेत पर पीपल के वृक्ष के नीचे बैठा था. तो पीपल के वृक्ष के नीचे बैठा ऐसे ओलगोजा टाइप बांसुरी मेरे नाक के टच होगी, नाक से प्रेशर हवा लगी और उसमें से आवाज़ निकली. मुझे प्रेरणा हुई कि जब बांसुरी बजाने के लिए तो हवा चाहिए, इसको तो उंगलियाँ स्वर तो उंगलियाँ निकालती हैं, तो नाक से प्रैक्टिस करो. और जब कृष्ण जी मुँह से बांसुरी बजाते थे पूरे संसार को इतने प्रिय लगते थे. मैं कुछ जरा हटकर दिखाऊंगा, नाक से बांसुरी बजाऊंगा तो कितना अच्छा लगेगा. જેને સંગીતથી લગાવ હોય અને પોતાના જીવનમાં એકવાર તો વાંસળી વગાડવાનો અને શીખવાનો પ્રયત્ન જરૂર કર્યો હશે, પરંતુ આ રીતે વાંસળી વગાડવાનું ના તો અત્યાર સુધી કોઈએ વિચાર્યું છે કે ન તો કોઈએ પ્રયત્ન પણ કર્યો હશે. અને આવું જ આપણે જોયું છે આ વિડીયોમાં અને ખાસ કરીને બાંસુરી બાબાને ટક્કર આપતા આ વ્યક્તિ સાથે. તો હાલ આ ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર. લગભગ 40 વર્ષ પહેલા શરૂ થઈ ઠાકુર સાહેબની આ અનોખી હુનરની યાત્રા અને રાત દિવસની મહેનત અને લગનથી તે આગળ જ વધતા આવ્યા. શરૂમાં તો લોકોને વિશ્વાસ જ કરવો મુશ્કેલ હતો કે કોઈ માણસ કેવી રીતે મોની જગ્યાએ નાકથી બાંસુરી વગાડી શકે છે, પરંતુ જેમ જેમ લોકો ઠાકુર સાહેબની આ નવાઈ પમાડે તેવી પ્રતિભા જોતા ગયા તેમ તેમ તેમને આશ્ચર્ય થતું ગયું.
બાળપણમાં ક્યારે સંગીતને પોતાનો શોખ બનાવીને ઘર પરિવારની ફટકાર સાંભળવા વાળા બિજેન્દ્રજી કે જે ક્યારેય કમજોર ન પડ્યા અને હંમેશા તેઓએ પોતાના આ શોખને જીવંત રાખ્યું હતું અને આજે આ જ શોખ તેમની એક અલગ પહેચાન છે. ઠાકુર બિજેન્દ્રસિંહજી જે લોક સંગીત એટલે કે ફોક મ્યુઝિક થી લઈને ફિલ્મી ગાયનો અને દરેક પ્રકારની ધૂન તે પોતાના બાંસુરી વાદનથી વગાડતા આવ્યા છે અને તેમના આ અજુબા હુનરથી તેમના ફેમિલી મેમ્બર્સને પણ ગર્વ અનુભવાય છે. મેરી શાદી હુઈ ઉસકે બાદ મેને પહેલી વાર દેખા થા ઇન્હે બજાતે હુએ મુજે ના અંદર સે ઇતના મતલબ ગર્વ મહેસૂસ હુઆ કે મેરે સસુર ઇતના અચ્છા કરતે હૈ. મેને સબકો અપની રિશ્તેદારી મે જીતને ભી થે સબકો દિખાયા કે મે દેખો મેરે સસુર યે કરતે હૈ. શું આપે ક્યારે આમ વિચાર્યું છે કે કોઈ મોતી નહીં પરંતુ નાકથી વાંસરી વગાડે? વિચારો, હવે ટ્રાય કરવામાં પણ કોઈ વાંધો નથી. આપે સાંભળ્યું તો હશે જ કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.